हेलो जीटीयू स्टूडेंट्स, आप सबनो स्वागत छे मारी चैनल जीटीयू स्टूडेंट्स में। तो जो मित्रों 2022 नो जे एसीपीसी એટલે કે D2D માટે જે વેકેન્ટ સીટ જે તમે લોકો કહેતા હતા કે ઓફલાઈન એડમિશન થાય છે કે નહીં, તો હા ઓફલાઈન એડમિશન જે છે તમારું સ્ટાર્ટ થઈ ગયું છે। તો જો એની લાસ્ટ ડેટ શું છે એના રિલેટેડ આપણે બધું ડિસ્કસ કરીશું। તો તમે મારી ચેનલમાં નવા છો તો પ્લીઝ ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ। અને આના પછી હું તમને જે એક એપ્લિકેશન ફોર્મ આપીશ એ પણ તમારે ભરવાનું રહેશે। અને તમને જે જે ઓફલાઈન સીટો જે છે કયા કોલેજમાં છે તો એ બધીની PDF પણ હું તમને પ્રોવાઈડ કરીશ। તો અંત સુધી આ વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો 2022 ACPC D2D વેકેન્ટ સીટ્સ ઓફલાઈન એડમિશન ફોર ગવર્મેન્ટ GIA ઇન્સ્ટિટ્યુશન્સ। તો તમે જોઈ શકો છો અહીંયા કે ટેકનિકલ શિક્ષણ સંચાલનાલયના તાબા હેઠળની ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમો ચલાવતી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી ઇજનેરી સંસ્થા ખાતે ઓનલાઈનની પ્રવેશ પરીક્ષાની નોન ઓનલાઈનની પ્રવેશ કાર્યવાહી બાદની નોન એલોટમેન્ટના કારણે ખારી રહેલી બેઠકોને પ્રવેશ કાર્યવાહી નીચે મુજબ છે। જે તમે જોઈ શકો છો ઓનલાઈનની પ્રવેશની કાર્યવાહી બાદ સરકારી અને અર્ધ સરકારી રાજ્યોની જે બેઠકોનો પ્રવેશક્રમની સમિતિની વેબસાઇટ જે ACPC LDCE AC.in D2D ઉપર ઉપલબ્ધ છે, જે તમે જોઈ શકો છો। પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર જે તમારી એરી ઉપરની વેબસાઇટ જે તમારે આપેલી છે બરાબર, એમાં તમારે જે છે એ અરજીપત્રક સામેલ છે બરાબર। દરેક ઉમેદવારને આ અરજીપત્રક સાથે તમામ દસ્તાવેજો માર્કશીટ જે હું તમને પ્રોવાઈડ કરીશ નીચે બરાબર, કે જે નોન કાઉન્સેલિંગ સમયે એટલે કે 15-10 રોજ તમારે જમા કરાવવાનું રહેશે, તેમજ તેની ફી જે હશે એ છે તમારી 300 રૂપિયા હશે, જે નોન રિફંડેબલ હશે બરાબર। વસ્તુ ધ્યાન રાખજો, જે સંસ્થાઓની ખાલી રહેલી બેઠકો ફી તેમજ અન્ય જરૂરી માહિતી જે વેબસાઇટ જે છે જે જે ACPCLDAC.in બરાબર D2D ઉપર ઉપલબ્ધ છે। પ્રવેશ કાયમ કરાવવા માટે અસલ પ્રમાણપત્રો ચકાસણી અર્થે આવશ્યક હોય તે સાથે રાખવાના રહેશે। ઉમેદવારે કોઈપણ અસલ પ્રમાણપત્રો સંસ્થા ખાતે જમા કરાવવાના રહેશે નહીં। પ્રવેશ મેળવશે તે જ તેને કોઈ બાંયધરી આપવામાં આવતી નથી। બધું વિગત લેટેસ્ટ અપડેટ માટે સમિતિની વેબસાઇટ www.jacpcldcac.in D2D ખાતે જોવામાં આવે તમારે, એટલે કે ટૂંકમાં જ્યાં સુધી તમારું ઓફલાઈન સીટનું એડમિશન તમને મળી નથી જતું બરાબર, ત્યાં સુધી તમારે આ વેબસાઇટ જે છે કન્ટિન્યુઅસ તમારે એમાં જોતું રહેવાનું। ફ્રેન્ડ્સ, તમારે આ ફોર્મમાં સૌથી પહેલાં શું કરવાનું છે, જેમ તમારે અહીંયા ACPC એપ્લિકેશન નંબર, તો આ તમારે એપ્લિકેશન નંબર જે છે એ નાખી દેવાનો છે। ધેન આફ્ટર ACPC મેરિટ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે। તે પછી કેન્ડિડેટ નેમ છે તમારું, ડિપ્લોમાની માર્કશીટ ઉપર જે પ્રમાણનું નામ લખેલું હોય, ડિપ્લોમાની અથવા તો SSCની તમારી બરાબર 10મા ધોરણની માર્કશીટ ઉપર તમારું જે પ્રમાણનું નામ હશે બરાબર એ પ્રમાણે લખવાનું રહેશે। પછી તમારું ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ અહીંયા દાખલ કરવાની રહેશે। પછી તમે તમારું જેન્ડર કયું છે, મેલ છે તો મેલ, તમે ફિમેલ હો તો છોકરી હોય તો ફિમેલ અને છોકરો હોય તો મેલ બરાબર। પછી તમારી કેટેગરી ચૂઝ કરવાની રહેશે, તમે સીમાં આવો છો, ઓપનમાં આવો છો, ACBCમાં આવો છો, ACBC એટલે કે OBC બરાબર, પછી આવશે ACST, પછી ઓપન, અગર તમે ઓપનમાં હો પણ તમારી જોડે EWSનું સર્ટિફિકેટ હોય તો તમારે એ પ્રકારે સિલેક્ટ કરવાનું રહેશે। પછી ડિપ્લોમાના તમારા પાસિંગ હોય તો તમે BSC પછી D2Dમાં જાઓ છો બરાબર, તો તમે BSCમાં ક્લિક કરી શકો છો। પછી ક્વોલિફાઇંગ ડિગ્રી, જો તમારે BSC કર્યું હોય તો BSC ટિક કરો, ડિપ્લોમા કર્યું તો ડિપ્લોમા, અને ડિપ્લોમા વોકેશનલ કર્યું હોય તો તમે એ સિલેક્ટ કરો અને આગળ વધો। તમે બે ના સિલેક્ટ કરી શકો હોય પણ એક જ સિલેક્ટ કરી શકો છો। ધેન આફ્ટર ડિપ્લોમા BSCની તમારી પાસિંગ બ્રાન્ચ કઈ હતી, જો તમારી મિકેનિકલ હોય તો મિકેનિકલ, ઓટોમોબાઈલ હોય તો ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રિકલ હોય તો ઇલેક્ટ્રિકલ, અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી। ધેન આફ્ટર ડિપ્લોમા પાસિંગ યુનિવર્સિટી, જો તમારી જે કોઈ બી યુનિવર્સિટી હોય, સપોઝ કોઈની પારુલ યુનિવર્સિટી તો પારુલ યુનિવર્સિટી રહી લખી શકે છે બરાબર, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી હોય તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી લખી શકે છે। પછી BSC અથવા તો ડિપ્લોમા તમારી પાસિંગ ઇન્સ્ટિટ્યૂટ તમારી જે કોઈ નામ હોય, જેમ કે તમે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદથી કર્યું હોય તો એ પ્રમાણે તમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ લખવાનું રહેશે। પછી ડિપ્લોમા તમે શેમાંથી કર્યું, જો તમે ગુજરાતમાંથી કર્યું હોય તો ગુજરાત લખવાનું, અને જો તમે બિહાર કાં તો પછી આંધ્રપ્રદેશથી આવો તો તમારે અધરમાં જઈને આંધ્રપ્રદેશ અથવા તો રાજસ્થાન તમે જ્યાંથી કર્યું હોય ત્યાંથી કરવાનું। ધેન આફ્ટર એનરોલમેન્ટ નંબર અથવા તો તમારી સીટ નંબર લખવાનો છે બરાબર, એનરોલમેન્ટ નંબર લખશો તો બેટર રહેશે। તે પછી તમારું એડ્રેસ, તમારા ઘરનું એડ્રેસ લખવાનું છે બરાબર પૂરેપૂરો, તમે કયા ડિસ્ટ્રિક્ટમાં રહો છો, કયા સિટીમાં રહો છો, અને ધેન આફ્ટર મોબાઈલ નંબર, તમારો જે પરમનન્ટ મોબાઈલ નંબર હશે તે મોબાઈલ નંબર લખવાનો છે, તમે તમારા જગ્યા ઉપર
મોબાઈલમાં તમારી મમ્મીનો કાં તો પપ્પાનો તમે દાખલ કરો છો, તો તમે એ લખો જે તમારું પરમાનન્ટ હોય, બરાબર. દેન આફ્ટર ઈમેલ આઈડી પિન તમારો જે તમે યુઝ કરતો હોવ, તો જો તમે ના બનાવો તો ફટાફટ બનાવી દો ને, તમારા નામથી જ ઈમેલ આઈડી જે છે અહીંયા દાખલ કરો, બરાબર. પછી આ છે ગ્રેજ્યુએટ ડિપ્લોમા પર્સન્ટેજ, તમે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને અહીંયા પર્સન્ટેજ તમારો લખો, બરાબર. પછી તમારી ફિફ્થ સેમના પર્સન્ટેજ અને સિક્સ્થ સેમના પર્સન્ટેજ લખો. દેન આફ્ટર ફિફ્થ સેમના ઓવરઓલ પર્સન્ટેજ એટલે કે એસપીઆઈ લખો, અને અહીંયા સિક્સ્થ સેમના એસપીઆઈ લખો. દેન આફ્ટર શું કહે છે કે ડિપ્લોમાનું તમારું ડિગ્રી જે પ્રોવિઝનલ સર્ટિફિકેટ અથવા તો તમારું જે કોણ અત્યારે તમને લાગે છે પ્રોવિઝનલ જ આવ્યું હશે, બરાબર, તમારે હજી કોન્વોકેશન નથી આવ્યો, તો તમે પ્રોવિઝનલ સર્ટિફિકેટનું અહીંયા પીડીએફ ફોર્મેટમાં 200 KB સાઇઝ કરતાં ઓછા સાઇઝમાં તમે અપલોડ કરો. દેન આફ્ટર એની પછી જે છે અપલોડ ડિપ્લોમા ઓલ સેમિસ્ટર માર્ક્સ, એટલે કે તમારે જે સેમિસ્ટર 1થી લઈને સેમિસ્ટર 6 સુધી બધાની તમે પીડીએફ બનાવી લો અને એ અપલોડ કરી દો. એની સાઇઝ છે મેક્સિમમ 1 MB, બરાબર, એટલે કે 1024 KB. દેન આફ્ટર તમે આ ડિક્લેરેશન ફોર્મ ઉપર તમે ક્લિક કરી દો, આ એગ્રી ઉપર ક્લિક કરીને તમે અહીંયા સબમિટ કરી દો, બરાબર. અને ત્યાર પછી તમે જોઈ શકો છો, હું તમને એક પીડીએફ બતાવું છું. જેમ ફ્રેન્ડ્સ મેં તમને કીધેલું હતું કે ભાઈ 300 રૂપિયા તમારે પે કરવાના રહેશે, તો આ કંઈક આ પ્રમાણે છે. આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, બરાબર, કે એડમિશન કમિશન ફોર પ્રોફેશનલ કોર્સ, બરાબર, ACPC દ્વારા એપ્લિકેશન ફોર્મ આપવામાં આવેલું છે. એપ્લિકેશન ફોર્મ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કોર્સ ટુ સેકન્ડ ઇયર થર્ડ સેમિસ્ટર ઓફ બેચલર ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોર્સ, બરાબર, ફોર ઓફિસ ઓનલી. અહીંયા તમને કંઈ જ હળી કરવાની રહેશે, અહીંયા કંઈ નહીં તમારે કરવાનું, બરાબર. તમારે પર્સનલ ડિટેલ જે છે તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે, જેમ કે નામ, સરનેમ, નેમ અને ફાધર નેમ. પછી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, ડેટ ઓફ બર્થ અને મોબાઈલ નંબર. પછી નેશનાલિટીમાં ઇન્ડિયન આવશે, બરાબર. પછી રાઇટ એડ્રેસ ફોર, તમારે અહીંયા એડ્રેસ લખવાનું રહેશે. એન્ડ ધેન ટુ બી ફિલ્ડ બાય કેન્ડિડેટ, આ તમારે ફિલઅપ કરવાનું રહેશે, બરાબર. આવાનું એના આફ્ટર એકેડેમિક ડિટેલ્સ આપણને તમારી થોડું થોડું જે છે તમારી જાતે, તમે એટલા તો મેચ્યોર છો કે તમે આ બધું ભરી શકો છો, બરાબર. જો તમે 12મું ધોરણ કરેલું છે તો અહીંયા તમારે 12માની વિગત આવશે, બરાબર. પછી આ તમારી ડિપ્લોમાની યુનિવર્સિટી લખવાની 3 નંબર ઉપર, પછી 4થા નંબર ઉપર તમારો એનરોલમેન્ટ નંબર, પછી ડિપ્લોમા પાસિંગ બ્રાન્ચ તમારું જે હોય મિકેનિકલ ઇલેક્ટ્રિકલ, પછી ડિપ્લોમા પાસિંગ મંથ એન્ડ યર, સપોઝ તમે જુલાઈમાં પતાવ્યું હોય તો એ લખવાનું, બરાબર. આ ડિપ્લોમા પાસિંગ યર એટલે કે તમારું જ્યારે GTUની કદાચ છેલ્લી એક્ઝામ હશે તો એ તમે કન્ફર્મ કરી લેજો, બરાબર. એ જ આવશે કે નહીં એટલું મને ખબર નથી. જો તમે કદાચ તમારું એઝ પર 6th સેમિસ્ટરની જે તમારી છેલ્લી તારીખ હશે તો તમે એ પણ તમે લખી શકો છો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના STPI તમે કેલ્ક્યુલેટ કર્યા હોય તો એ લખવાના, બરાબર. પછી 6th સેમના અગર કેલ્ક્યુલેટ કર્યો તો એ, અને લાસ્ટમાં જે CGPA હતું તમારું રિઝલ્ટમાં એ અહીંયા દાખલ કરવાનું. પછી ડિપ્લોમા પાસિંગ બોર્ડ તમારે લખવાનું. પછી ડિક્લેરેશન ઓફ ધ કેન્ડિડેટ્સ લખી દેવાનું, એન્ડ ધેન તમારે સબમિટ આપી દેવાનું રહેશે. અને તમે જોઈ શકો છો. તો મિત્રો, આ છે તમારું નોન એલોટેડ વેકેન્ટ સીટ્સ ફોર ઓફલાઈન. જેમ તમે જોઈ શકો છો કે ભાઈ બિરલા વિશ્વકર્મામાં છે તો કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, બરાબર. તો એના માટે જે છે એ કેટલા હજી 12 વેકેન્સીટ જે છે હજી બાકી છે, બરાબર, તમે જોઈ શકો છો. પછી આ બધી અગર કોઈ બીજી કોલેજમાં જઈએ તો ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ એટલે કે MSU વડોદરાની વાત કરીએ તો એમાં વોટર મેનેજમેન્ટ માટે આપણે વાત કરીએ તો 2 વેકેન્સી જે છે અવેલેબલ છે, બરાબર. પછી હજી આપણે થોડું આગળ જઈએ તો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ, તો એના માટે મિકેનિકલ માટે કોઈ નથી. જો તમે જોઈ શકો છો 0 વેકેન્સી, એટલે કે ટૂંકમાં આમાં અહીંયા જે તમારે કોર્સ અમારે અહીંયા જોઈ લેવાનો છે, મતલબ કે તમારી બ્રાન્ચ જોઈ લેવાની છે. જો તમને બિરલા વિશ્વકર્મામાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ જોતું હોય કાં તો પછી કોમ્પ્યુટર કાં તો પછી પ્રોડક્શન એન્જિનિયરિંગ જોતું હોય તો તમે જોઈ શકો છો વેકેન્સી જોવાની. જો 13 છે એટલે કે તમારી વેકેન્સી છે તો તમે એના માટે અપ્લાય કરી દેવાનું રહેશે. આવી રીતે તમે જોઈ શકો છો. અને જેમાં 00 લખેલો હશે તો એના માટે તમે એપ્લાય કરી શકતા નથી. જેમ તમે અહીંયા જોઈ શકો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગોધરામાં મિકેનિકલ એન્જિનિયરિંગ માટે કેટલા વેકેન્સી છે તો કે 13 વેકેન્સી છે. એટલે તમે આમાં એપ્લાય કરી શકો તો તમને મળવાના ચાન્સીસ ખરા, બરાબર. એવી જ રીતે અગર હું થોડું આગળ જાતો તો LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અહમદાબાદ, એમાં અગર હું ઇન્ફોર્મેશન ટેકનોલોજીની જોઉં સીટ, બરાબર, તો એમાં એક પણ સીટ જે છે એ અવેલેબલ નથી, બરાબર. એટલે એમાં પણ હું ભરી શકું નહીં. પછી જેમ તમે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વલસાડની અગર વાત કરો તો એમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં જે છે એ 44 સીટો અવેલેબલ છે. એટલે જો તમારે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં જોઈએ તો તમે ભરી શકો છો. આ D2D માટે જ છે, બરાબર. તો એ પ્રમાણે આ પણ હું તમને ઇન્ફોર્મેશન જે છે નીચે પ્રોવાઈડ કરી દઈશ, તમે ત્યારે ડાઉનલોડ કરી લેજો. અને જો તમે મારી ચેનલમાં નવા છો તો પ્લીઝ ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. ધન્યવાદ.